વેલકમ બેક સ્ટુડન્ટ. આજે આપણે પ્રકાશ એના વિભાજનની ચર્ચા કરીશું. પ્રકાશ એટલે આપણને ખબર છે, શ્વેત પ્રકાશ જે છે એ સાત રંગોનું મિશ્રણ છે. કયા કયા સાત રંગો? તો કે જાનીવાલી, પીનારા, જે મેઘધનુષ્યના સાત રંગો છે, એ મેઘધનુષ્યના સાત રંગો એનું એ મિશ્રણ છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન આપણને એવો આપી દીધો છે અહીંયા, પ્રકાશ એના વિભાજનની ટૂંકમાં માહિતી આપો. વર્ણ વિપથન અને ડિસ્પર્સિવ અને નોન ડિસ્પર્સિવ માધ્યમ એના વિશે સમજાવો. ચાલો પહેલા પ્રકાશ એના વિભાજનની આપણે સમજૂતી મેળવીએ. રોજિંદા જીવનમાં જોવા જાઓ તો આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે કે જેની અંદર સૂર્યપ્રકાશ એ દરેકે દરેક વસ્તુ સાથે કંઈક ને કંઈક આંતરક્રિયા કરે છે અને સુંદર એવી વસ્તુ એનો આપણને દેખાય એવું એક નિર્માણ આપે છે. તો પ્રિઝમ દ્વારા પ્રકાશ એના વિભાજન અને વિદ્યુત ચુંબકીય તરંગો, પ્રકાશનું વિભાજન અને વિદ્યુત ચુંબકીય તરંગ, આ બંનેનો જો આપણે અભ્યાસ કરીએ તો એના ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડી કે ભાઈ પ્રકાશ એ તરંગ લંબાઈ સાથે સંકળાયેલો છે. આ ખાસ યાદ રાખજો, પ્રકાશ એ તરંગ લંબાઈ સાથે સંકળાયેલો છે. તો આજે પ્રકાશનું વિભાજન થાય એનો વર્ણપટ રચાય. વર્ણપટ એટલે શું? તો કે પ્રકાશ એનું વિભાજન થઈ અને પડદા ઉપર સાત રંગોનો તમને પટ્ટો જોવા મળે, એ સાત રંગોનો જે પટ્ટો દેખાય એને આપણે કહીએ પ્રકાશ એનો વર્ણપટ. વર્ણપટની અંદર આવશે જાણીવાલી પીનારા, તેમની અંદર સૌથી ઉપર છે રાતો રંગ અને સૌથી નીચે છે જાંબલી રંગ. તો રાતો રંગ જે છે એ રાતો રંગ એટલે કે લાલ રંગ, એની તરંગ લંબાઈ કેટલી? તો કે 7000 એંગસ્ટ્રોમ. અને નીચેના છેડા ઉપર જાઓ જાંબલી રંગ તરફ, તેની તરંગ લંબાઈ કેટલી? તો કે 4000 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. આવું કેમ? તો કે જુદા જુદા રંગ એના માટે માધ્યમની અંદર એનો જે વક્રી ભવનાંક છે એ જુદો જુદો હોય. વક્રી ભવનાંક બદલાય તો આપણને ખબર છે વેગ બદલાય, અને વેગ બદલાય તો તરંગ લંબાઈ બદલાશે, અને એટલા માટે પ્રકાશનું એના ઘટક રંગોમાં વિભાજન થાય. આ ઘટના એને પ્રકાશનું વિભાજન કહેવાશે. ચાલો આકૃતિ દ્વારા એને સમજીએ. અહીં આકૃતિની અંદર તમને શ્વેત પ્રકાશ, પ્રથમ આકૃતિમાં એવું દર્શાવ્યું છે કે શ્વેત પ્રકાશ જે છે એ શ્વેત પ્રકાશ એને જ્યારે પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે એ સાત રંગોની અંદર વિભાજન થાય, અને એ સાત રંગનો જે પટ્ટો છે એ અહીંયા પડદા ઉપર તમને દેખાય છે, જાનીવાલી પીનારા. બીજી આકૃતિ જે છે એ બીજી આકૃતિની અંદર બે પ્રિઝમનો ઉપયોગ કર્યો છે, પણ બે પ્રિઝમ એની ગોઠવણી એકબીજા કરતા ઉલટી છે. તો એનો મતલબ શું થયો કે જ્યારે પ્રથમ પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન થાય, એક કિરણો એને બીજા પ્રિઝમ ઉપર જો પાડવામાં આવે તો બીજા પ્રિઝમ વડે એને ફરી પાછા ભેગા કરી શકાય અને ફરી પાછો શ્વેત પ્રકાશ મેળવી શકાય. એટલે મતલબ એવો થઈ ગયો કે શ્વેત પ્રકાશ એનું આપણે ફરી પાછું પુનઃ સંયોજન કરી શકીએ. કઈ રીતે? તો શ્વેત પ્રકાશ એનું વિભાજન થાય એટલે જાનીવાલી પીનારા મળે, આ જાનીવાલા પીનારામાંથી ફરી પાછો તમે શ્વેત પ્રકાશ મેળવી શકશો. તો ખાસ યાદ રાખજો, શ્વેત પ્રકાશ એ સાત રંગોનો બનેલો છે એવું કહેનાર વૈજ્ઞાનિક એનું નામ છે ન્યૂટન. હવે એમની અંદર બીજી એક વિચારણા કરીએ. તો આપણે પ્રિઝમની અંદર એવું જોઈ ગયા કે સૌથી નીચે જાંબલી રંગ છે અને સૌથી ઉપર લાલ રંગ છે. એવું થવાની પાછળનું કારણ શું? તો એના માટે લાલ રંગ જે છે એનું વિચલન તમે જોયું છે સૌથી ઓછું થાય છે, જ્યારે જાંબલી રંગ એનું વિચલન સૌથી વધારે થાય છે. હું તમને અહીંયા બતાવું છું અલગથી. ધારો કે આપણી પાસે કોઈ એક પ્રકાશનું આપણે કિરણ જે પ્રિઝમ ઉપર આપાત કરતા હતા એ કિરણ હકીકતમાં આ રીતે જવું જોઈતું હતું સીધું, એના બદલામાં જાંબલી રંગનું જે કિરણ છે એ જાંબલી રંગનું કિરણ જે વિચલન પામી અને આ રીતે નીચેના ભાગ તરફ જાય છે, બરાબર? પ્રિઝમ એની સપાટી પરથી વિચલન થયા રીતે આમ નીચે જાય છે, જ્યારે રાતા રંગનું જે કિરણ છે એ પણ અહીંથી વિભાજન પામશે અને આ રીતના ફેલાય છે. તો આમની અંદર તમે જુઓ તો જાંબલી રંગનું વિચલન આટલું થયું છે, રાતા રંગનું વિચલન માત્ર આટલું જ થયું છે, અને આ થવાની પાછળનું કારણ છે એનો વેગ. ખાસ યાદ રાખવું, રાતો રંગ જે છે એ રાતો રંગ જે છે એનું વિચલન ઓછું થવાની પાછળનું કારણ શું? તો કે રાતો રંગ જે છે એનો વેગ એ જાંબલી રંગ કરતા વધારે છે. લાલ પ્રકાશ
બરાબર, લાલ પ્રકાશ એ જાંબલી પ્રકાશ કરતા વધારે ઝડપથી મુસાફરી કરે છે. એટલે દોસ્તો યાદ રાખજો, સૌથી વધારે ઝડપ અથવા સૌથી વધારે વેગ કોનો? પ્રાતાળ. અને સૌથી ઓછો કોનો? જાંબલીનો. તો જેનો વેગ વધારે એનું વિચલન સૌથી ઓછું. બરાબર, જેનો વેગ વધારે એનું વિચલન સૌથી ઓછું છે. અને એને અનુરૂપ આપણને અહીંયા કોષ્ટકની અંદર વક્રી ભવનાંક પણ આપેલા છે. ક્રાઉન કાચ અને ફ્લિન્ટ કાચ. ક્રાઉન કાચ જે છે એટલે આપણો સાદો કાચ ગણી શકીએ આપણે, જેમાં આપણને આરપાર દેખાય છે. જ્યારે ફ્લિન્ટ કાચ જે છે એ થોડોક ઘટ્ટ કાચ હોય છે, ઝાંખો કાચ હોય છે, જેમાં આરપાર આપણને જોઈ શકતા નથી. અલગ અલગ રંગો છે, એ અલગ અલગ રંગો એના માટે અલગ અલગ તરંગ લંબાઈ, અને એ તરંગ લંબાઈને અનુરૂપ એના વક્રી ભવનાંક દર્શાવેલા છે. યાદ રાખવાની બહુ ખાસ જરૂરિયાત છે નહીં. ચાલો હવે વાત કરીએ, બીજો એક પોઈન્ટ છે આપણો વર્ણ વિપતન. વર્ણ વિપતન કોને કહેશું આપણે? તો જાડો લેન્સ છે, એ જાડો લેન્સ કે જે ઘણા બધા પ્રિઝમમાંથી બનેલો છે એવું ધારી શકીએ આપણે. તો જાડા લેન્સની જે રચના બતાવી, અહીંયા માની લો કે આ રીતે એક જાડો લેન્સ છે. આ જાડા લેન્સને જો અલગ અલગ ટુકડાઓ કરવામાં આવે, આ રીતના ઉપર નીચેથી સરખી રીતે આપણે જો ટુકડાઓ કરતા જઈશું, તો આપણને ઘણા બધા પ્રિઝમ જેવી માધ્યમની એક રચના પ્રાપ્ત થશે. હવે આ દરેક ઉપર કિરણો આપાત થતા હોય, માની લો કે આપણે દરેક ઉપર કંઈક ને કંઈક આના ઉપર કિરણો આપાત કરીએ, એક કિરણ અહીંયા છે, બીજું, ત્રીજું, બધે એકબીજાને સમાંતર જ છે. આ રીતના અલગ અલગ કિરણો જ્યારે આપાત કરવામાં આવે તો આપણને ખબર છે કે બધા એક જ જગ્યાએ ભેગા થવા જોઈએ. પરંતુ જ્યારે સફેદ પ્રકાશ એ જાડા લેન્સમાંથી પસાર થાય છે ત્યારે લાલ રંગ અને વાદળી રંગ, લાલ રંગ અને વાદળી રંગ જે છે એ જુદા જુદા બિંદુએ કેન્દ્રિત થાય છે. જુદા જુદા બિંદુએ કેન્દ્રિત થવાની જે ઘટના છે એ ઘટના આપણા માટે વર્ણ વિપથનની ઘટના છે. નહીતર આપણને ખ્યાલ છે કે જો પાતળો લેન્સ આપણે શા માટે ઉપયોગ કરીએ છીએ? પાતળો લેન્સ હશે તો મોટા ભાગે બધા જ કિરણો એક જ જગ્યાએ ભેગા થતા હશે, પણ લેન્સ જેમ જાડો થઈ જશે એમ એનો વક્રી ભવનાંક વધી જશે, એટલે અલગ અલગ બિંદુઓ પર આવી રીતના કિરણો, પ્રકાશના કિરણો જે છે એ અલગ અલગ બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. તો એ ઘટના એને કહેવાય વર્ણ વિપથન. પછી વાત કરવી છે આપણે ડિસ્પર્સિવ અને નોન ડિસ્પર્સિવ માધ્યમની. હવે ડિસ્પર્સિવ અને નોન ડિસ્પર્સિવ ની અંદર પહેલી જ વાત છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈની સાથે વક્રી ભવનાંકમાં કઈ રીતે ચેન્જીસ થાય એને આપણે સમજીએ. તો આપણી પાસે જે સૂત્ર છે, એક સૂત્ર ઇટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. ઇટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. વી એટલે માધ્યમની અંદર પ્રકાશનો વેગ થાય. સી તો બધા માટે કોમન જ છે, પણ વી બરાબર એક સૂત્ર છે લેમડા ઇન્ટુ એફ. તો આના ઉપરથી આપણે આ ઉપર લખી શકીએ ઇટા ચલે છે વન અપન લેમડા. ઇટા ચલે છે વન અપન લેમડા, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેની વક્રી ભવનાંક વધારે હશે એની તરંગ લંબાઈ ઓછી હશે. તો શૂન્યાવકાશની અંદર આપણે ખાસ કરીને જોવા જોઈએ તો શૂન્યાવકાશની અંદર પ્રકાશનો જે વેગ છે એ તરંગ લંબાઈ ઉપર આધાર રાખતો નથી. બરાબર, શૂન્યાવકાશમાં જે પ્રકાશનો વેગ છે એ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. એટલા માટે આપણે દરેક જગ્યાએ સીની વેલ્યુ અને સમાન લઈએ છીએ. તો એવી પરિસ્થિતિની અંદર બધા જ રંગો એ સમાન ઝડપથી ગતિ કરશે. દરેક રંગો જે છે એની ઝડપ કેવી? સમાન. તો એવું જે માધ્યમ છે એને કહેવાય નોન ડિસ્પર્સિવ માધ્યમ. ખાસ યાદ રાખજો, દરેક રંગોની ઝડપ જો સમાન મળે તો માધ્યમ છે નોન ડિસ્પર્સિવ. એટલે શૂન્યાવકાશની અંદર જે પ્રકાશ, માની લો કે આપણે બે સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ જે આપણા સુધી પહોંચે છે એમાં શ્વેત પ્રકાશ જ આવે છે ને, જાની વાલી કિનારના રંગો તો છૂટા પડતા નથી. મતલબ એ શૂન્યાવકાશ છે ને, શૂન્યાવકાશમાં દરેકની ઝડપ સમાન છે. પણ માનો કે બીજું કોઈ આપણે માધ્યમ લઈએ તો બીજા માધ્યમની અંદર બધાની ઝડપ કેવી હશે? અલગ અલગ હશે. અને જો અલગ અલગ હોય તો આપણે એને ડિસ્પર્સિવ માધ્યમ તરીકે ઓળખવાનું છે. દાખલા તરીકે કાચ છે એ ડિસ્પર્સિવ માધ્યમ છે, કારણ કે કાચની અંદર દરેક કિરણો દાખલ થતા હોય એનો વેગ અલગ અલગ હશે, માટે આપણને જાની વાલી પિનારા મળે છે. બરાબર ને, એમાં આપણને ખબર છે કે ભાઈ જાંબલી રંગ જે છે એનો વેગ એ રાતા રંગના વેગ કરતા ઓછો છે, માટે જાંબલી રંગ જે છે એનો વક્રી ભવનાંક એ રાતા રંગના વક્રી ભવનાંક કરતા વધારે થાય છે. થેન્ક યુ.